શ્રી રામચંદ્રજી એ ભવનમાં પધાર્યા ત્યારે એ 16,000 સ્વર્ણ સીતાઓમાં એ જે મૂર્તિ હતી એમાં સીતાજીનો આવિર્ભાવ થયો, સાક્ષાત રૂપથી પ્રગટ થઈ ગઈ અને કહેવા લાગી કે પ્રભુ આપ અમને પત્ની તરીકે સ્વીકારો, કારણ કે બધાના સન્મુખ આપે યજ્ઞમાં આપે પોતાની પાસે અમને બેસાડ્યા છે, એ અધિકાર આપે આપ્યો છે, તો અમને પત્ની તરીકે આપ સ્વીકારો. ત્યારે ભગવાન, એ તો મર્યાદા પુરુષોત્તમ છે, એક પત્ની વ્રત છે, કે આ વખતે તો તમારા મનોરથ પૂર્ણ નહીં થાય. પણ ભગવાને એ જ જે 16,000 સ્વર્ણ સીતાઓ હતી એમને કહ્યું કે હવે આવતા અવતારમાં કે આજે ભૌમાસુર તમને હરણ કરીને લઈ જશે અને પછી ત્યાંથી તમારી રક્ષા કરીને હું તમારી સાથે વિવાહ કરીશ. તો વાસ્તવિક રૂપમાં આ જે 16,000 જેની સાથે ભગવાનના વિવાહ થયા એ ભગવાનની પત્ની જ છે બધી. શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આ જે ભગવાનના જે 16,000 જે વિવાહ છે એનો ખૂબ સુંદર આધ્યાત્મિક ભાવ પ્રગટ કર્યો. શ્રી આચાર્યજી કહે છે કે મનનો સંબંધ ચંદ્રમાંથી છે, ચંદ્રમા મનસો જાતઃ. તો યે મન કા ચંદન, મન કા સંબંધ ચંદ્રમા સે હૈ, ઓર ચંદ્રમા કી 16 કલાએ હોતી હૈ, તથા પ્રત્યેક કલા કી 1,000 વૃત્તિયાં હોતી હૈ. ઇસ પ્રકાર કુલ 16,000 વૃત્તિયાં, ઓર ઇન સબ વૃત્તિયો કો ભગવાન મે સમર્પિત કરના હી ભગવાન કે 16,000 વિવાહ હૈ. તો દ્વારકાપુરી મે દ્વારકા મે ભગવાન કે 16,008 વિવાહ હુએ. 9 વખત ભગવાને શહેરાના શૃંગાર ધારણ કર્યા. એક તો 8 વખત અષ્ટપટરાનીઓ સાથે વિવાહ કરતા, અલગ અલગ વિવાહના પ્રસંગમાં 8 વાર સહેરાનો શૃંગાર ધરાવ્યો, અને 9મી વખત જ્યારે 16,000 સ્વરૂપ ધારણ કરીને, એટલે એ એક વખત એક સાથે બધા સાથે વિવાહ કર્યા, એટલે ટોટલ 9 વખત ભગવાને સહેરાના શૃંગાર ધરાવ્યા. 9 વખત ભગવાનના દ્વારકામાં વિવાહ થયા. શ્રી આચાર્ય મહાપ્રભુજી સમજાવે છે કે વિવાહનો અર્થ થાય છે વરણ કરવું. વરણ એટલે કે વરેણ્યમ, જેમ કન્યા જેને વરે એને વર કહેવાય. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આત્માનો વર કોણ? આત્મા તો અજન્મા હૈ, અમર હૈ, તો એસે યે આત્મા કા વર કોણ હૈ, વરેણ્યમ કોણ હૈ? તો શ્રી મહાપ્રભુજી બતા રહે હૈ કે વરેણ્યમ તો ભગવાન હી હૈ, ઓર વહ વરેણ્ય સંબંધ હી વહી બ્રહ્મ સંબંધ હૈ, ઓર વહી બ્રહ્મ સંબંધ યાની ઉસે એક પ્રકાર કા ભગવાન કે સાથ વિવાહ હી કહે લો. જે આપણે દીક્ષા લઈએ ના બ્રહ્મ સંબંધ, એ એક પ્રકારની પ્રભુ સાથે એક પ્રકારનો વિવાહ, લગ્ન જ છે. જેમ લગ્ન થઈ જાય પછી પતિવ્રતા, જેમ સ્ત્રી હોય ગળામાં મંગલ સૂત્ર ધારણ કરે, સૌભાગ્યનું ચિહ્ન ધારણ કરે, એવી રીતે આ જે આપણે તિલક પ્રસાદી કંકુ ગળામાં, જે કંઠીની માલા, એ આપણા વૈષ્ણવતાના ચિહ્ન, એટલે આપણા સૌભાગ્યના ચિહ્ન કહેવાય. અને પછી બ્રહ્મ સંબંધ, પછી ગળામાં બે કંઠી, હંમેશા એ વૈષ્ણવને ધારણ કરવી જોઈએ. અને જેમ પછી પત્ની પોતાના પતિનો જ આશ્રય રાખે, એવી રીતે જ્યારે પછી જીવનું બ્રહ્મ સંબંધ થઈ જાય ત્યારે એના આત્માના પતિ, એટલે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે એક પતિ એટલે ઠાકોરજીનો જ દ્રઢ આશ્રય બનાવીને રાખે, એ એનો મૂળ ધર્મ છે. 9 વખત ભગવાને વિવાહ કરીને બતાવે છે કે આ 9 શું છે, કે 9 ભક્તિ સ્વરૂપ છે. અને ભગવાન સંકેત આપી રહ્યા છે કે આ 9 ભક્તિમાંથી કોઈ જીવ એક ભક્તિનું પણ વરણ કરી લે છે, એક ભક્તિને પણ આત્મસાદ કરી લે છે, તો એ જીવને હું સ્વીકાર કરું છું. આજ ભગવાનના
નવવિવાહ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ સુંદર સુબોધની જે અંતર્ગત આ બધાના સુંદર ભાવો પ્રગટ કર્યા. આગળ શ્રી સુખદેવજી મહારાજે અન્ય કથાઓનું વર્ણન કર્યું. પ્રદ્યુમ્નનો જન્મ એની કથા, પછી બલરામજી દ્વારા રૂક્મિણીનો વધ એ કથાનું વર્ણન કર્યું. રૂક્મિણી પુત્રી એનો વિવાહ પ્રદ્યુમ્ન સાથે થયો અને એ સમયે રૂક્મિણીનો વધ બલરામજી કર્યું એ કથાનો વિસ્તાર કર્યો. શિવજી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું એ યુદ્ધનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું. આગળ શ્રી સુખદેવજી મહારાજે નૃગ રાજાનું ચરિત્ર સંભળાવ્યું. એક દિવસની વાત છે, યદુકુમારો વન વિહાર કરવા માટે પધાર્યા અને એક કાચિંડાને કૂવામાં પડેલો જોયો, બહુ વિશાલકાય. હવે એ યદુકુમારોએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ ન નીકળ્યા. પછી ભગવાન આવ્યા, ભગવાને પોતાના સામર્થ્યથી એ કાચિંડાને બહાર કાઢ્યો. ઓર જૈસે હી ઉસ ગિરગિટને ભગવાન કે દર્શન કિયે, ભગવત દર્શન કરકે ઉસકા ઉદ્ધાર હુઆ ઓર વો અપને મૂળ સ્વરૂપ મે આયા. પ્રભુએ પૂછ્યું કે આપ કોણ છો અને શું કારણથી આપને આ યોની મળી? ઓલો કાચિંડો એ જે પ્રગટ થયા સ્વરૂપે કહેવા લાગ્યો, પ્રભુ આપ તો બધું જાણો છો પણ આપ પૂછો છો તો હું જણાવું કે મારું નામ નૃગ છે અને પૂર્વ જન્મમાં હું રાજા હતો અને એ સમયે ભગવાન મેં એટલી ગાયોનું દાન કર્યું કે એની ગણના ન થઈ શકે. જેમ આકાશમાં તારાઓની ગણના ન થઈ શકે એવી રીતે મેં જે ગાય દાનમાં આપી એ દાનમાં આપેલી ગાયોની ગણના ન થઈ શકે એટલી ગાયોને મેં દાનમાં આપી. એક દિવસની વાત, એક બ્રાહ્મણને ભૂદેવને ગાય દાનમાં આપી. રાત્રિના સમયમાં એ ભૂદેવના ઘરથી એ ગાય નીકળીને પાછી મારા મહેલમાં આવી ગઈ, ગૌશાળામાં આવીને બીજા દિવસે એ જ ગાયને મેં અન્ય બ્રાહ્મણને દાનમાં આપી દીધી. હવે જેને પેલા ગાય દાનમાં આપી હતી ઓલો શોધતો આવ્યો અહીંયા રાજાને ત્યાં અને પછી બધું તપાસ કરી તો ખબર પડી કે એ ગાય તો બીજાને આપી દીધી. હવે ઓલો બ્રાહ્મણ કે મને મારી ગાય પાછી આપો જે આપે મને દાનમાં આપી, એ મને જોઈએ. હવે જેને રાજાએ ભૂલથી દાનમાં આપી દીધી એને વિનંતી કરી કે એ ગાય ભૂલથી આપને મેં દાનમાં આપી છે, આપ પાછી આપી દો, એના જગ્યાએ હું બીજી આપને 1000 ગાય દાનમાં આપું. ઓલો કે ના રાજા, એક વખત આપે મને દાનમાં આપ્યું તો હવે એ પાછી ન આપી શકું. જેને પૂર્વમાં દાનમાં આપી દીધી હતી એને કહેવા લાગ્યો કે આપને એના જગ્યાએ બીજી હું 10,000 ગાય દાનમાં આપું. બોલો કે મને તો એ જ ગાય જોઈએ કે જે મને આપે દાનમાં આપીને. હવે એ રાજા ધર્મ સંકટમાં ફસાઈ ગયો. ઓલા બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને એ ક્રોધના લીધે એને શ્રાપ મળ્યો, જેનાથી આને કાચિંડાની ગિરગિટકીઓની ઇસ્કો મિલી. આ કથા નૃગરાજાના ચરિત્રથી જે આ યદુકુમારો બધા ઉભા હતા, ભગવાન એમને સંકેત ઉપદેશ આપી રહ્યા છે કે ભૂલથી પણ બ્રાહ્મણનો અનાદર અપમાન ન કરવો. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર આમાં ભાવ પ્રકાશ કર્યો છે કે આ રાજા જે ભૂલથી એનાથી અપરાધ થયો અને આટલા એ નાનકડા અપરાધનો આટલો મોટો દંડ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તો ભગવદ ભક્ત છે, એને જે અલૌકિક સંપત્તિ મળી એને ખૂબ જ દૈન્ય સરળ ભાવથી સારા કાર્યમાં એને વિનિયોગ કર્યો, તો પ્રભુએ વિચાર્યો કે આની ઉપર તો ભગવાનની વિશેષ જલ્દીથી કૃપા થવી જોઈએ. એટલે આ ઋષિ શ્રાપ નિમિત્ત થયો અને એ શ્રાપના લીધે એને સાક્ષાત પ્રભુના દર્શન થઈ ગયા. ભગવત દર્શન કરાવવા માટે આ બધું પ્રભુનું કૌતુક એ લીલા હતી.
કે એ રાજાની યોનિમાંથી એ ક્યારે એ મુક્ત થાય અને ક્યારે ભગવાનના દર્શન થાય. પણ તત્કાલ એને પ્રભુના દર્શન કરાવવા માટે આ ઋષિનો શ્રાપ નિમિત્ત થયો. એટલા સહજ સાત્વિક ભાવથી એમને દાન આપ્યું, જેના લીધે ભગવદ કૃપાનો અનુભવ થયો. હાથની શોભા વૈષ્ણવો દાનથી છે, હાથો કી શોભા કંગન સે નહીં હૈ, ઠીક હે પહેને બુરાઈ નહીં હૈ, લેકિન હાથો કી શોભા દાન સે હૈ. એક બાત હંમેશા ધ્યાન મેં રખો, આ દાનનો પ્રસંગ આવ્યો છે તો ક્યારે પણ લક્ષ્મીના પતિ બનવાની કોશિશ નહીં કરતા. કે આપ લક્ષ્મીના પતિ બનવાની કોશિશ કરે, લક્ષ્મીને ભોગવું ભોગવું, ના, એ ભોગ જે વૃત્તિ છે લક્ષ્મીની, એ પતિ બનવાની કોશિશ ક્યારે નહીં કરતા. લક્ષ્મીના પિતા બનવાની કોશિશ કરજો. લક્ષ્મી કે પતિ નહીં, અપિતુ લક્ષ્મી કે પિતા બનો. જેમ પિતા આમ દીકરી મોટી થઈ જાય અને દીકરી મોટી થઈ જાય તો એમ લાગે કે હવે કંઈક સારા ઘરમાં આના લગ્ન કરાવી દઉં, કન્યાદાન કરી દઉં, એવી રીતે લાગે કે નહીં, હા કંઈક સંપત્તિ ભગવદ કૃપા અનુગ્રહથી થઈ છે ભેગી, તો હવે યોગ્ય સ્થાન પર સારી જગ્યાએ એનો હું વિનિયોગ કરી દઉં. લક્ષ્મી કે પિતા બનને કા પ્રયાસ કરો. જેનું સાક્ષાત રૂપથી આપણે પ્રમાણ રૂપથી એવા લક્ષ્મીના પિતા બનીને જેને પોતાની સુલક્ષ્મીનો વિનિયોગ કર્યો, આ નૃગરાજાના ચરિત્ર, આજે આ દાનનો પ્રસંગ આવી રહ્યો છે ત્યાં મને ફરીથી જે બિપિનભાઈ એમના માટે જેટલું શબ્દ હું કહું એટલું એ ઓછું છે. કારણ કે જે ભગવદ કૃપાથી, પુરુષાર્થથી, ભગવદ અનુગ્રહથી જે લક્ષ્મી એમને મળી અને એ મનોરથ એમના હૃદયમાં થયો કે હવે આ લક્ષ્મીનો સદુપયોગ કરું. વિચારો વૈષ્ણવો, આ આટલું આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, એ જ્ઞાન યજ્ઞથી મોટું બીજું કયું સત્કર્મ છે? કોણ સા એસા સત્કર્મ હે? બડે મહદ ભાગ્યશાલી હે શ્રી બિપિનભાઈ, એમના બા, એમના પત્ની, પુત્ર, બાળકો બધા, કે પત્ની પણ સાથે મળીને કે નહીં હા આવું આયોજન કરીએ, અને ઉત્સાહપૂર્વક કે જેમ ઓલો પિતા મોટી થઈ જાય તો કન્યાદાન કરે અને દીકરીના લગ્ન કરવાનો, ત્યારે કેટલું તામઝામ આપણે કરતા હોઈએ, ખર્ચાનો વિચાર કરીએ ના. અરે જ શ્રી બિપિનભાઈ વિછી આ જે કથા મહોત્સવનું જે આયોજન કર્યું, કારણ કે ભાગવતમાં એ વર્ણન આવે છે કે જ્યારે ભાગવતનું આયોજન કરવું હોય ઘણા લોકો સંકોચ કરતા હોય, પણ ભાગવતના મહાત્મામાં આવે છે કે જ્યારે ભાગવતનું આયોજન કરવું હોય તો એમાં કેટલું દ્રવ્ય લગાડવું. વિવાહે યાદૃશ્યમ વિત્તમ, કે જેમ દીકરીના લગ્ન કરવા હોય અને એ લગ્નમાં જેટલું ધન લગાડીએ એટલું ધન કથાનું આયોજન કરવું હોય તો એમાં લગાડવું જોઈએ, સંકોચ ન કરવો જોઈએ. અને એ જ મનોભાવ, એ જ મહામન વાળા શ્રી બિપિનભાઈ એક વખત ફરીથી તાલી સાથે એ વૈષ્ણવનું અભિવાદન અભિનંદન થવું જ જોઈએ કે ખૂબ સુંદર રીતે આટલું મહદ બૃહદ કાર્ય એમના દ્વારા આજે આ સંપન્ન થવા જઈ રહ્યું છે અને મહામનથી આયોજન કર્યું છે. મહામન ક્યાંય કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર, એ ઠાકોરજી કે કૃપા, બાકી મળતું તો ઘણાને હોય છે પણ ઘણા વાપરી જાય, ઘણા વેડફી જાય ને ઘણા વાવી જાય, ઘણા એમને વાપરી જાય, પણ ધનની ઉત્તમ ગતિ બતાવી છે. દાનમ દાનમ ભોગો નાસતી સર્વ, ધન કી સર્વોત્તમ ગતિ ક્યાં હે? તો કે દાન. ક્યુંકી ધન કો ભોગને સે, ધન ને સમજો તમે, ચાલો ભોગવ્યું, ક્યાંક ફરવા કરવામાં તમે 4-5 લાખ વાપરી નાખ્યા, પણ ક્યાંક તોય મનમાં આમ પછી હિસાબ કરીશું, આ જો આ વખતે આ વર્ષે તો બહુ ખર્ચો થઈ ગયો. ક્યાંક એક પ્રકારનો અસંતોષ એ મનુષ્યને હોય છે, પણ જ્યારે વ્યક્તિ ધનનું દાન કરે છે ત્યારે એને સંતોષનો અનુભવ થાય છે.
કે હા ચાલો ભલે મારા આટલા ગયા, લેકિન કેટલા સારા કાર્યમાં ગયા. હા, એટલે આ વાવી, આ બિપિનભાઈએ આ ધનનો વિનિયોગ કરીને એ વાવી દીધું છે એમના બાળકો માટે. સત્કર્મનું એવું એક વૃક્ષ, ઘટ વૃક્ષ આ તૈયાર કર્યો છે, અને મને વિશ્વાસ છે કે એ ઘટ વૃક્ષમાં એમના બાળકો, એમના આગળના વંશજો, એમની આગામી પેઢી પણ આ વૃક્ષની છાવમાં શ્રી બિપિનભાઈથી પણ એમના બાળકો પણ આગળ વધીને એમના દ્વારા પણ એવા કર્મ થશે એ વાતનો મને ચોક્કસ વિશ્વાસ છે. સર્વોત્તમ ગતિ એ દાન. ઓલા દાનનો પ્રસંગ આવે, રહીમનજી જ્યારે દાન આપતા ને, આમ દાન આપવા માટે હાથ, જમણો હાથ ઉપર કરે અને માથું નીચે કરે. કોઈ મિત્ર ને પૂછ્યું, શીખે કહા નવાબ જુ દેની એસી દેન, જ્યો જ્યો કર ઊંચે ચડે ત્યો વિધ નીચે નેન. બાકી આજે દાન કરે તો એની અંદર ગર્વા ભાવ, અભિમાન આવી જતું હોય, મદ આવી જતું હોય, આત્મ પ્રશંસાની ભાવના આવતી હોય, પણ હું જોઉં છું કે આ દાન માટે હાથ ઉપર કરો છો ને માથું નીચું થતું જાય છે, આપ એનું શું કારણ? એસા દાન દેના કહાં સે સીખે? ત્યાં રહીમનજી કહે છે કે ભૈયા એસી કોઈ બાત નહીં હૈ, કે દેને હારા ઓર હૈ જો દેતા દિન રેન, દેને હારા ઓર હૈ જો દેતા દિન રેન, લોગ ભરમ હમ પર કરે યાવિદ નીચે ને. આપવા વાળો બીજો છે, મારું કઈ છે નહીં, ઠાકોરજીનું છે, એની કૃપાથી જ મળ્યું છે, ઈ આપે છે. પણ લોકો આમ વિચાર કરે છે કે જો આ કેટલો દાન કરે છે, કેટલું દાન કરી રહ્યા છે, આ રમણજી, રહીમનજી કેટલું દાન કરી રહ્યા છે. તો આ સાંભળી સાંભળીને મને લજ્જા આવે છે, શરમ આવે છે કે મારું કઈ છે નહીં, આપવા વાળા ભગવાન છે, ઈ આપે છે, જે દિવસ રાત આપી રહ્યો છે. અને લોગ ભરમ હંપર કરે યાવિદ નીચે ને, એટલે મને લાજ આવી રહી છે. કેવું સાત્વિક સરળ દાન, એવી જ સૌમ્યતા, સરળતા, સાત્વિકતા. મેં શ્રી બિપિનભાઈ એમની અંદર પણ એ જ સરળતા, એ જ સાત્વિક ભાવ, દૈન્ય ભાવ એ એમને અંદર મેં જોયો. ખૂબ ખૂબ પ્રસન્નતા, પ્રશંસા અને મંગલ કામના એના માટે પ્રગટ કરતા. બસ પ્રભુની એવી આવી જ કૃપા એમની ઉપર સદા વરસતી રહે, સદા આનંદમાં રહે, પ્રસન્ન રહે. અહીંયા આજે દાનનો પ્રસંગ જ્યાં શીખવાનું છે કે દાન પણ વિચારીને, યોગ્ય પાત્રને સમજીને દાન આપવું જોઈએ. મૃગ રાજાના ચરિત્ર પછી આગળ બલરામજી 2 માસ બ્રજમાં પધાર્યા, બ્રજયાત્રા કરી, વિભિન્ન પ્રકારની લીલાઓ કરી, ગોપીઓ સાથે રાસ વિહાર કર્યો, શ્રમિત થયા. અને જ્યારે શ્રમિત થયા ત્યારે યમુનાજીને પોતાના પાસે બોલાવ્યા, પણ યમુનાજી આવ્યા નહીં. અને પોતાના પછી હળથી યમુનાજીને ખેંચ્યા, બોલાવ્યા, એટલે રામઘાટ ઉપર યમુનાજી હજી વાંકા આમ દેખાય. આપણે બ્રજયાત્રામાં જઈએ ને, 84 કોસની યાત્રા કરીએ ત્યારે એ સ્થળ આવે વચ્ચે, ત્યાં યમુનાજી આખા આમ ખેંચાયેલા દેખાય, વાંકા રામઘાટ. એના પછી શ્રી સુખદેવજીએ કૃષ્ણ દ્વારા પૌંડકનો ઉદ્ધાર કર્યો, એ કથાનું વર્ણન કર્યું, કાશીરાજના ઉદ્ધારની કથા સંભળાવી, અને નારદજી ભગવાનના ગ્રહસ્થ જીવન જોવા માટે આવ્યા, એ કથાનું વર્ણન કર્યું. કે નારદજી વિચાર્યું કે આ ભગવાનની આટલી બધી રાણીઓ એને કેવી રીતે સંભાળતા હશે, 16,008 આટલો વૈભવ, આટલી બધી પટરાણીઓ, રાણીઓ, આ બધાને કેવી રીતે મહારાજ ભગવાન સંતોષ આપતા હશે, રીઝવતા હશે, કેવી રીતે કરતા હશે? કારણ કે ઘણું કઠિન કાર્ય છે.
જોવા માટે આવ્યા નારદજી, તો અલગ અલગ ભવનમાં ગયા, તો ક્યાંક ભગવાન સંધ્યાવંદન કરી રહ્યા છે, ક્યાંક ધ્યાનની મુદ્રામાં બેઠા છે, ક્યાંક પત્ની સાથે મીઠી મીઠી વાતો કરી રહ્યા છે, ક્યાંક એમની પત્ની ગ્રહ કાર્ય કરી રહી છે તો એમની સાથે ભગવાન એની મદદ કરી રહ્યા છે, ક્યારેક ક્યાંક અલગ સ્થાન પર ગયા તો મંત્રીઓ સાથે બેસીને કંઈક ચર્ચા વિચારણા કરી રહ્યા છે, ક્યાંક જોયું બ્રાહ્મણને દાન આપી રહ્યા છે, અલગ અલગ ભગવાનની લીલાના દર્શન કર્યા અને નારદજી કહેવા લાગ્યા, પ્રભુ ધન્ય છે આપની લીલા, આપનું સ્વરૂપ, આપની લીલાને સમજવું, સાધારણ જીવ આપની લીલાને સમજી શકતો નથી. એના પછી શ્રી સુખદેવજી મહારાજે રાજસુ યજ્ઞની કથા સંભળાવી, જે જરાસંધનો ઉદ્ધાર ભીમસેન પાસે ભગવાને કરાવ્યો એ કથાનું વર્ણન કર્યું, શિશુપાલનો ભગવાનનો ઉદ્ધાર કર્યો એ રાજસુ યજ્ઞની કથા, એ કથાનું વર્ણન કર્યું. અને હવે આગળ ભાગવતના દશમ સ્કંદના 80 અને 81માં અધ્યાયમાં, બે અધ્યાયોમાં સુદામાજીના ચરિત્રનું વર્ણન કર્યું. કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમહ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાનાત્મા જિતેન્દ્રિય. અહીંયા સુખદેવજી કહે છે કે કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિત, સ્પષ્ટ નામ સુદામાજીનું લખ્યું નથી, અન્ય ગ્રંથોમાં એમાં આવે છે કે સુદામા એ મિત્ર હતા, પણ સુખદેવજી કહે છે કે કોઈ એક મિત્ર કશ્ચિત. શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે આ જે કશ્ચિત શબ્દનો પ્રયોગ કર્યો, કારણ કે ભગવાનના કોઈ સખા તો કોઈ એક જ હોઈ શકે, વિરલો જ હોઈ શકે. વિરક્ત ઇન્દ્રિયાર્થેશુ પ્રશાનાત્મા જિતેન્દ્રિય, જે જિતેન્દ્રિય છે, જે વિરક્ત છે, એવો કોઈ એક જીવ જ ભગવાનનો સખા હોઈ શકે. તો અન્ય પુરાણોમાં સુદામાજીનું નામ આવે છે, વર્ણિત છે. ભાગવતમાં સુદામા શબ્દ, સુદામાના નામનું વર્ણન નથી આવતું. તો સુખદેવજી કહે છે કે રાજન, એ ભગવાનનો મિત્ર જે પરમ વૈરાગી જ્ઞાની ભક્ત